हेलो एवरीवन, वेलकम बैक। तो लास्ट लेक्चर में आपणे कंईक आवुं होमवर्क मतलब जे जोईलुं फ्रिक्वन्सी काउंट में के कई रीते फ्रिक्वन्सी थाय। तो हवे आजनो लेक्चर एटेंड करता पहेला हुं रिक्वेस्ट करीश के एक नोटबुक अने पेन लईने बेसो, जेथी आजना लेक्चर में जे भी भणावानुं छे ख्याल आवे। अने हवे लेक्चरनी सीरीज आपणे शुरू करेली ने त्यारे कीधेलुं के आ सब्जेक्ट बहु ईजी छे, पण तमने थातुं हशे कि आ ईजी ईजी कहीं आटला बधा सम करावा माँडो, आ तो मेथ्स करावा माँडो, घणाने एवुं थातुं हशे। प्लस घणाने समझातुं भी नहीं होय कि आ एनालिसिस एनालिसिस करीने आ मेथ्स केम करावे छे। अने मने एवुं फील थाय छे केम के लोको लेक्चर्स जोवे छे बट एटली लाइक मळती नथी, मतलब कि क्यांक डाउट छे। बट ट्रस्ट मी, आजनो जे टॉपिक छे ई छेलो टॉपिक छे, एना पछी आपणे लेक्चरमां फन ज फन छे, मतलब के ઇઝીમાં ઇઝી સમ છે। બટ આજનો જે ટોપિક છે એ બેથી ત્રણ લેક્ચરમાં કવર થશે, એટલે કે એક વખત સમ હું શીખવાડી દઈશ બટ એની મલ્ટિપલ પ્રેક્ટિસની આપણે રિક્વાયરમેન્ટ રહેશે। શું કામ તો એના બે રીઝન છે, એક તો એની ફોર્મ્યુલા થોડી કોમ્પ્લિકેટેડ છે, પ્લસ દર વખતે એટલે કે 90% એટલે ચાર એક્ઝામમાંથી ત્રણ વખત તો એ પૂછાઈ ગયેલું જ છે। ભાઈ ઘણા કહેશે કે 3 out of 4 એટલે 90% ન થાય, આઈ નો। બટ આ વખતેની જે મિડ સેમિસ્ટર એક્ઝામ હશે અને જે ફાઇનલ એક્ઝામ હશે એમાં આ ક્વેશ્ચન તો હશે ને હશે। તો મેથડનું નામ છે માસ્ટર મેથડ। બટ માસ્ટર મેથડ શું છે એના પહેલાં મારે તમને રિકર્ઝન શું છે એનું થોડું ઘણું રિવિઝન કરાવી દઉં। તો કે રિકર્ઝન તો તમને ખ્યાલ હશે કે રિકર્ઝન શું છે, તો કે જ્યારે ફંક્શન પોતે જ પોતાને કોલ કરે એને કહેવાશે રિકર્ઝન, અને એવા કોલને કહેવાશે રિકર્સિવ કોલ। તો આ સો કોલ્ડ એક્ઝામ્પલ તમે તમારા C++ ક્યાંક ભણી તો આવી જશો કે ફેક્ટોરિયલ માટેનું રિકર્સિવ કોલ તમને કીધું તો તમે આ ગોખી જ નાખ્યું હશે કે ભાઈ એક્ઝામમાં પૂછાય છે આપણે ગોખી નાખો। તેમાં થતું શું હતું કે આ ફેક્ટ નામનું ફંક્શન છે, આ ફંક્શનના બોડીની અંદર તમે ફરીથી ફેક્ટ નામનું ફંક્શન કોલ કરાવો છો, બટ આમાં તમે n પાસ કરાવ્યું તો આમાં n-1 પાસ કરાવો છો। તો કે આ n ટુ લઈને 1 સુધી આ ફંક્શન લૂપની જેમ કામ કરશે, આને રિકર્ઝન કહેવાય। આઈ હોપ કે તમને આટલું તો ખ્યાલ હશે। બટ તો હવે આને એને માસ્ટર મેથડને એને ફ્રિક્વન્સી કાઉન્ટને શું લેવા દેવા, ડાયરેક્ટ કનેક્શન છે। એટલે કે જ્યારે તમારી પાસે કોઈ રિકર્ઝિવ ફંક્શન હોય તો એની તમે ડાયરેક્ટ ફ્રિક્વન્સી કાઉન્ટ નથી કરી શકતા, અને અગર ડાયરેક્ટ ફ્રિક્વન્સી કાઉન્ટ નથી કરી શકતા તો એનું જે ફંક્શન મળે છે એ ફંક્શન આ ટાઈપનું હોય છે। કે સપોઝ કે આ માસ્ટર મેથડનું એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછે છે કે આવું ફંક્શન આપેલું હોય, હવે એમ કે આની ફ્રિક્વન્સી કાઉન્ટ કરો, સોરી આની ફ્રિક્વન્સી કાઉન્ટ તો ન પૂછે બટ એમ કે આની કોમ્પ્લેક્સિટી લખો। તો હવે આની કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટી ફંક્શન છે, આ ટી ફંક્શન ફરીથી આ સેટ કોલ થાય છે n/2 times, મતલબ કે આને આ ફંક્શન રિકર્સિવલી કોલ થાય છે। જ્યારે પ્રીવિયસ ફંક્શન્સ કેવા હતા, તો કે f(n=n³+n²+n+ અહીંયા કોન્સ્ટન્ટ કંઈ પણ, મતલબ કે રાઇટ હેન્ડ સાઈડમાં આ ફંક્શન રિપીટ નહોતું થતું। બટ આજની જે આ મેથડ છે એની અંદર તમારું જે ફંક્શન છે f(n), સપોઝ કે આને હું નામ આપું છું t(n), તો આ છે t(n) ક્યાંય નથી, બટ યુ કેન સી હિયર કે t(n) છે, તો આ બાજુ ફરીથી t(n) તો છે જ બટ n/2 ફોર્મમાં છે, બટ આ સાઈડ t(f) ફંક્શન તો ખરું। તો આ રિકર્સિવલી જ્યારે મેથડ આપેલી હોય, એટલે કે જ્યારે તમને એની ઓમેગા થીટા બીગોમાં કોમ્પ્લેક્સિટી છે ફાઇન્ડ કરવાનું કીધું હોય, તો ખાલી આટલું જ આપેલું હશે કે t(n=4t(n/2+n). હવે આનું તમને એમ કે બીગો ઓફ કોમ્પ્લેક્સિટી શોધો, અથવા સિમ્પલ લખેલું કે સોલ્વ યુઝિંગ માસ્ટર મેથડ, અથવા તો સિમ્પલ લખેલું હોય કે ફાઇન્ડ આઉટ કોમ્પ્લેક્સિટી ઓફ ફંક્શન t(n=4t(n/2+n). તો આમાં તમે ડાયરેક્ટ ન કહી શકો કે આની હાઇએસ્ટ પાવર n છે તો આનો ઓર્ડર ઓફ n આવે, રીઝન કે આ ફંક્શન કેટલી વખત કોલ થવાનું છે એ આપણને ખ્યાલ નથી। આઈ હોપ કે તમને પ્રીવિયસ પ્રોબ્લેમ્સ અને આ પ્રોબ્લેમમાં શું ડિફરન્સ છે સમજાઈ ગયો હશે। અગેન આ રિપીટ કે જ્યારે તમે રિકર્સિવલી ફંક્શન આપેલું હોય
એટલે કે આ બધા ફંક્શનમાં ટી જ આપેલો છે, તો જુગાડની રીતે કહીએ તો ટી ઓફ એન ઇક્વલ ટુ સમથિંગ આપ્યું છે, તમારે માસ્ટર મેથડ એપ્લાય કરવાની. તો માસ્ટર મેથડનું આ એક ફોર્મ્યુલા છે. આટલી ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. તો હવે જ્યારે મેં સબ્જેક્ટ ભણાવતી વખતે કીધેલું કે સબ્જેક્ટ ઇઝી છે, એ આ સ્ક્રીન જોઈને કહેશે કે આ તો ફાંકા મારે છે. આટલું બધું યાદ રહેતું હોય તો અમને મેથ્સમાં થોડી કેટી આવતી હોય, બટ આ ફંક્શન એકદમ ઇઝી છે. ખાલી એક બે વખત પ્રેક્ટિસ કરશો તો આ માસ્ટર મેથડ 4 માર્ક્સથી લઈને 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ રોકડા માર્ક્સ છે ને, દર વખતે પૂછાય છે. અત્યારથી લખી લો, મીડના પેપરમાં પણ આ ફંક્શન હશે અને જીટીયુના પેપરમાં પણ આ હશે. તો લેટ્સ સી કે માસ્ટર મેથડની ફોર્મ્યુલા શું છે. તો કે તમારે શું કરવાનું છે કે આ ફોર્મ્યુલા અને આ નીચેના 3 ઓપ્શન યાદ રાખવાના છે. યાદ રહી જશે કઈ રીતે હું શીખવાડી દઈશ જુગાડથી પણ. અને પહેલાં આપણે ફોર્મ્યુલા શું છે એ જોઈ લઈએ. તો કે તમારું જે બી ફંક્શન આપેલું છે એ ફંક્શનને આની જોડે તમારે કમ્પેર કરાવવાનું છે. આ એકમાત્ર ફંક્શન નથી માસ્ટર મેથડનું. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો, રેફરન્સ બુક, તમારી ટેકમેક્સ ટેકનિકલ મતલબ જે લોકલ પબ્લિકેશન છે એમાં પણ ચેક કરી શકો છો. દરેક જગ્યાએ બહુ બધા અલગ અલગ ફંક્શન આપેલા છે, બટ આ મારા એક્સપિરિયન્સના આધારે પ્લસ સ્ટુડન્ટના એક્સપિરિયન્સના આધારે આ ફાઇનલાઇઝ કરેલું છે કે યુટ્યુબ ઉપર આઈ થિંક આવું કોઈ નહીં ભણાવે તમને. અગર જો તમને આજનું ભણાયેલું પ્લસ આ લેક્ચરના અપકમિંગ માસ્ટર મેથડના લેક્ચર ગમે તો પ્લીઝ લાઇક કરજો, કેમકે ઘણી મહેનત પછી આ ફાઇનલાઇઝ થયેલું છે. તો આપણે જોઈ તો આની અંદર શું છે, તો કે તમને એક ટી ઓફ સમથિંગ આપેલું હશે, એની આગળ હશે તમારો એક એ, એ આ તમારો પહેલો કોન્સ્ટન્ટ છે. ધેન થીટા ઓફ, અહીંયા એનની પાવર કંઈક આપેલી હશે, બાજુમાં લોગ એન લખેલું હશે. તો સૌથી પહેલાં તમારે શું ચેક કરવાનું છે કે એની વેલ્યુ 1થી વધારે છે કે નહીં. એનો મતલબ કે આ ટી ઓફ એનની આગળ કંઈક તમને આ જગ્યાએ એ આપેલો છે, તો આ કોન્સ્ટન્ટ 1 અથવા 1થી મોટો હોવો જોઈએ. આ પહેલું સ્ટેપ ચેક કરવાનું. ધેન બીની વેલ્યુ, એટલે કે આ જે ડિનોમિનેટર અથવા તો જે છેદમાં વેલ્યુ આપેલી છે, એ 1 અથવા 1થી મોટી હોવી જોઈએ. આ સેકન્ડ પોઈન્ટ. એન્ડ થર્ડ પોઈન્ટ, એની વેલ્યુ એટલે કે આ એનની પાવર 0 અથવા 0થી મોટી હોવી જોઈએ. ક્લિયર? આ 3માંથી 1 બી હશે નહીં તો એ પ્રોબ્લેમ તમારા માસ્ટર મેથડથી સોલ્વ થઈ શકે નહીં. ચલો આ ફર્સ્ટ લાઇન તો આઈ હોપ ક્લિયર, ફંક્શન તો યાદ રહી જશે. ધેન હવે શું કરવાનું છે કે તમારે ચેક કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો કે એ અને બી રેસ્ટ ટુ કે ને કમ્પેર કરાવવાનું છે. શું કમ્પેર કરવાનું છે? તમારે એ અને બી રેસ ટુ કે. તો તમને આ એ બી રેસ ટુ કે ક્યાંથી મળશે? તો કે એ તો તમને પ્રોબ્લેમમાં આપેલું જ હશે. તો અહીંયા જે આપેલું છે એની વેલ્યુ અહીંયા મૂકવાની. ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે કે એની વેલ્યુ છે તમારી પાસે 2, બીની વેલ્યુ પણ છે 2 અને કેની વેલ્યુ છે 2. તો આનો આન્સર થયો 2 અને 2 રેસ ટુ 2 4. તો આ બે વચ્ચે કંઈ કમ્પેરિઝન થઈ શકે કે આઈધર આ મોટું છે ઓર ઇક્વલ છે અથવા તો નાનું છે. તો આ કેસમાં શું છે? તો કે નાનું છે. તો આ 3માંથી એવી જોવો કે જ્યાં એની વેલ્યુ બી રેસ ટુ કેથી નાની છે, તો આ મેથડના આધારે તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. તો આ બેને ઇગ્નોર કરો. એ લેસ ધેન બી રેસ ટુ કે. હવે પીની વેલ્યુ જુઓ, તો તમારા પ્રોબ્લેમમાં પીની કોઈ વેલ્યુ આપેલી હશે. સપોઝ કે પી નથી આપેલું, તેનો મતલબ પીની વેલ્યુ 0. તો પીની વેલ્યુ 0 વાળું છે આ, તો તમારે ડાયરેક્ટ આન્સર લખવાનો કે ટી ઓફ એન ઇક્વલ ટુ થીટા ઓફ એન રેસ ટુ કે લોગ પી એન. ક્લિયર? આ રીતે તમે લખી દેશો ને, તો હવે અહીંયા ખાલી તમારી પાસે દરેક વેલ્યુ છે, તમારે વેલ્યુ લખી દેવાની. અત્યારે ખાલી 5% સમજાઈ ગયો હોય ને તો તમને માસ્ટર મેથડમાં તમે માસ્ટર થઈ ગયા છો એમ કહી શકો. અગર નથી સમજાણું તો 2 મિનિટ માટે સ્ક્રીન પોઝ કરી દો, આ ફોર્મ્યુલા ક્યાંક લખવી હોય તો લખી દો, અથવા તો સ્ક્રીનશોટ રાખી દેશો તો પણ ચાલશે. ફરીથી જ્યારે લેક્ચર એટેન્ડ કરો, મતલબ કે ફરીથી પ્રેક્ટિસ માટે આ વિડીયો જોશો, તો તમને વધારે ખ્યાલ આવશે. અત્યાર માટે મેં આનો સ્ક્રીનશોટ દરેક એક્ઝામ્પલમાં રાખેલો છે, તો અત્યારે તો વાંધો નહીં આવે. તો લેટ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ? તો કે એ બી કે અને પી આટલાની અલગ અલગ વેલ્યુ હોવી જોઈએ. તો એક એવી આદત રાખવાની એક્ઝામમાં પણ કે સૌથી પહેલાં હું લખી દઉં એ ઇક્વલ ટુ, તો કે એ મારું શું હતું?
તો કે અહીં તમે જોઈ શકો છો કે ટી ઓફ એન ની આગળ જે આપેલું છે એ મારું એ, તો આપણા કેસમાં આ થયું આપણું એ, તો એ ઇક્વલ ટુ ફોર. દેન બી ની વેલ્યુ શું છે, તો કે અહીંયા નીચે આપેલું છે તમારું બી છે અહીંયા, તો એ પ્રમાણે બી થયું મારું ટુ, તો કે બી ઇક્વલ ટુ ટુ. દેન કે ઇક્વલ ટુ, તો કે એનની જે પાવર આપેલી છે ઈ, અહીંયા તમે થીટા ઓફ સમથિંગ નથી આપેલું, ડાયરેક્ટ આપેલું છે, તો કે એનની અહીંયા એક પાવર કહેવાય, તો કે અહીંયા શું થશે તમારું કે ઇક્વલ ટુ વન. અને પાછળ લોગ કેવું કે આપેલું નથી, એનો મતલબ કે પી ઇક્વલ ટુ ઝીરો. તો આ ચાર વેલ્યુ ફાઇન્ડ કરતાં આવડી ગઈ તમને, તો તમને અડધું માસ્ટર થિયરમ આવડી ગયું. શું કર્યું મેં, તો કે આગળ જે છે એ મારું કોન્સ્ટન્ટ એ મારો એ, ડિનોમીટરમાં છે મારું બી, કે ઇક્વલ ટુ અને એનની પાવર છે અને પી. તો હવે તમારે સૌથી પહેલું સ્ટેપ શું ચેક કરવાનું, એ અને બી રેસ ટુ કે. તો એ ઇક્વલ ટુ શું છે મારી પાસે ફોર, અને બી રેસ ટુ કે શું છે, તો કે બી એટલે ટુ અને કે એટલે વન. તો આનો મતલબ શું થયો કે ફોર ઇઝ ગ્રેટર ધેન ટુ, એટલે કે ફોર ઇઝ ગ્રેટર ધેન ટુ, એનો મતલબ કે એ ઇઝ ગ્રેટર ધેન બી રેસ ટુ કે. તો આવી કઈ જગ્યાએ છે આપણા ફોર્મ્યુલામાં, તો કે આર યુ કે એ બી રેસ ટુ કે, તો એનું સોલ્યુશન આ રીતે મળશે, તો કે એનું સોલ્યુશન મળશે મને ટી ઓફ એન ઇક્વલ ટુ થીટા ઓફ એન એન રેસ ટુ લોગ બી કે. અગેન આઈ રિપીટ, સૌથી પહેલાં તમે શું કર્યું છે, તો કે એ બી કે અને પી ની વેલ્યુ તમારા આના ઉપરથી લખી દીધી, દેન એ અને બી રેસ ટુ કે ને કમ્પેર કરાયું, એના ઉપરથી મને ખબર પડી કે એ ઇઝ ગ્રેટર દેન બી રેસ ટુ કે. તો એમાં જે ફોર્મ્યુલા હતી ફોર્મ્યુલા મેં લખી દીધી, બસ સિમ્પલ કમ્પ્લીટ. હવે તમારે ખાલી એ અને બી ની વેલ્યુ લખવાની છે, તો કે થીટા ઓફ એન રેસ ટુ લોગ બી ની વેલ્યુ છે મારી ટુ અને ફોર. હવે જો તમને આટલું મેથ્સ પણ ન આવડતું હોય તો મેં એનું પણ લખેલું છે કે લોગ ટુ ફોરની વેલ્યુ થશે સ્ક્વેર, એટલે કે અહીંયા તમે આવી રીતે હોય કે લોગ ટુ એમ, તો લોગ ટુ બેઝ ફોર એટલે થશે ટુ. તો આનો આન્સર આવશે ફાઇનલી તમને એન સ્ક્વેર, તો થીટા ઓફ એન સ્ક્વેર, સોરી સ્ક્વેર. એટલે કે આમાં શું થાય કે ટુ રેસ ટુ ટુ પાવર થાય, ટુ આગળ જાય, લોગ ટુ વન એટલે એન રેસ ટુ ટુ. તો આપણે એટલા મેથ્સમાં ન પડવું હોય તો એ લોગનું ટેબલ મેં આપેલું છે, જે એક્ઝામમાં આપેલું હશે નહીં. તો આનો આન્સર આવી ગયો આટલું, આ એક બે ને ત્રણ લાઇન લખવાના તમને બે માર્ક્સ છે. આ જ એક્ઝામ્પલ ફરીથી રિપીટ કરું છું તમારા માટે કે તમને ખ્યાલ આવી જાય, ફર્સ્ટ એક્ઝામ્પલ છે. આવડવું શું જોઈએ કે આટલી ફોર્મ્યુલા, કેમ કે આ ફોર્મ્યુલા એક્ઝામમાં આપેલી હશે નહીં. તો તમારે કમ્પેરિઝનની જોડે કરવાનું છે કે એ ટી ઓફ એન બાય બી પ્લસ થીટા ઓફ એન રેસ ટુ કે લોગ એન પાવર પી. ક્લિયર? હવે તો ફોર્મ્યુલા બટ એક યાદ રહી ગયું હશે કે હવે એ શું છે, તો કે ટીની આગળવાળો મારો કોન્સ્ટન્ટ એટલે કે એ, તેન જે છેદમાં છે મારો બી, એનની પાવર છે મારો કે અને લોગની પાવર મારી પી, લોગ છે નહીં તો ઝીરો. હવે હું એ અને બીની બી રેસ ટુ કે ને કમ્પેર કરાવીશ, તો કે એ મારી પાસે છે ફોર અને ટુ રેસ ટુ વન એટલે ટુ, તો ઓફકોર્સ એ ઇઝ ગ્રેટર દેન બી રેસ ટુ કે. તો ફર્સ્ટ રૂલ પ્રમાણે અગર એ એની વેલ્યુ બી રેસ ટુ કે કરતાં મોટી છે, તો ટી ઓફ એન ઇક્વલ ટુ ઓડ થીટા ઓફ એન એન રેસ ટુ બી લોગ એન રેસ ટુ એ બેઝ બી. એ પ્રમાણે લખી દીધું મેં, એટલે કે એન રેસ ટુ લોગ બી એ, તો એન રેસ ટુ ટુ ફોર. તો ફાઇનલ આન્સર મળશે મને થીટા ઓફ એન રેસ ટુ ટુ અથવા એન સ્ક્વેર. તો આનો આન્સર આવશે, આ ખાસ યાદ રાખવાનું કે આ દરેક જગ્યાએ થીટા છે, ખાલી એક જ જગ્યાએ બીગો છે. ક્લિયર? માસ્ટર મેથડનું ફર્સ્ટ એક્ઝામ્પલ આઈ હોપ કે તમને આવડી ગયું હશે. સ્ટીલ નથી આવડ્યું તો એક વખત વિડીયો પોઝ કરો, જાતે પ્રેક્ટિસ કરો અને પછી કન્ટિન્યુ કરો. દેન નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ કે હવે તમને આવું આપેલું છે કે ટી ઓફ એન ઇક્વલ ટુ થ્રી ટી એન બાય ટુ પ્લસ એન સ્ક્વેર. તો આ અગેન આમાં સૌથી પહેલાં શું કરશો તમે, તો કે એ એ ઇક્વલ ટુ મારા છે આની આગળ હોય, એટલે કે એ ઇક્વલ ટુ થ્રી, દેન બી ઇક્વલ ટુ, તો કે છેદમાં જે આપેલું છે એ, તો કે બી ઇક્વલ ટુ ટુ, દેન કે, તો એનની પાવર, તો કે ઇક્વલ ટુ અગેન ટુ, અગેન લોગ આપેલો જ નથી, તો પી ઇક્વલ ટુ ઝીરો.
હવે મારે શું કમ્પેર કરવાનું છે તો કે મારે કમ્પેર કરવાનું છે a અને b રેઝ ટુ કે a ઇક્વલ ટુ 3 b ઇક્વલ ટુ 2 અને k ઇક્વલ ટુ 2 તો આનું સોલ્યુશન આ 3 એઝ ઇટ ઇઝ 2 રેઝ ટુ 2 4 તો લેસ ધેન મતલબ કે આ લેસ ધેન છે તો a ઇઝ લેસ ધેન b રેઝ ટુ k a લેસ ધેન b રેઝ ટુ ક્યાં છે તો કે આ થર્ડ ઇક્વેશન કે a b રેઝ ટુ k બટ હવે આમાં બે કેસ છે તો હવે તમારે p ની વેલ્યુ ચેક કરવાની તો કે p ની વેલ્યુ શું છે મારી 0 તો 0 અથવા તો 0 થી મોટી હોય તો મારે આ ફોર્મ્યુલા લખવાની છે તો મારી ફોર્મ્યુલા છે કે t ઓફ n ઇક્વલ ટુ થીટા ઓફ n રેઝ ટુ k લોગ p n સોરી આજે થોડુંક ટાઈપિંગમાં ઇસ્યુ છે બટ લોગ n રેઝ ટુ p તો હવે થીટા ઓફ n રેઝ ટુ k એટલે તો કે 2 અને અહીંયા લોગ પાવર 0 એટલે 1 થઈ જશે કોઈ પણ 0 પાવર 1 તો આન્સર આવી ગયો મારો થીટા ઓફ n સ્ક્વેર કમ્પ્લીટ આ બે માર્ક્સ તમારા પૂરા યાદ શું રાખવાનું છે ખાલી તમને આ ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ અગર જો તમને ફોર્મ્યુલા યાદ છે ધેટ્સ ઇટ ક્લિયર આ ફટાફટ રિપીટ કરી દઉં તો કે a મારો અહીંયા t ની આગળ છે b ડિનોમિનેટરમાં છે ધેન n સ્ક્વેર અને p નથી તો 0 a લેસ ધેન b રેઝ ટુ k થાય છે વેલ્યુ મૂક્યા પછી તો એનું ફંક્શન છે આપણી પાસે કે થીટા ઓફ n રેઝ ટુ k લોગ n પાવર p વેલ્યુ મૂકતા ફાઇનલ આન્સર મળશે થીટા ઓફ n સ્ક્વેર હજી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સપોઝ કે તમને આવું આપેલું છે તો સૌથી પહેલાં તમે લખશો કે a ઇક્વલ ટુ તમારી પાસે શું છે તો કે a ઇક્વલ ટુ છે મારી પાસે 4 b ઇક્વલ ટુ તો કે છેદમાં જે છે b ઇક્વલ ટુ 2 ધેન k ઇક્વલ ટુ n ની પાવર તો કે 2 એન્ડ p ઇક્વલ ટુ તો કે p તમને આપેલો નથી તો p ઇક્વલ ટુ 0 હવે આને કમ્પેર કરાવો કમ્પેર કોને જોડે કરાવશો તો કે a અને b રેઝ ટુ k તો a ની વેલ્યુ શું છે 4 અને b ની વેલ્યુ 2 રેઝ ટુ 2 તો કે 4 અને 4 તો આ બે ઇક્વલ થયા એનો મતલબ કે a ઇક્વલ ટુ b રેઝ ટુ k એવું જોવાનું તો કે આ સેકન્ડ વાળી ફોર્મ્યુલા કે a ઇક્વલ ટુ b રેઝ ટુ k તો હવે આમાં 3 કેસ છે એમાં તમારે હવે p ની વેલ્યુ ચેક કરવાની તો કે p ની વેલ્યુ શું છે તો કે 0 તો 0 એ ક્યાં આવશે તમારી વેલ્યુ કયો કેસ લાગુ પડશે આમાં તો કે p ઇઝ ગ્રેટર ધેન માઇનસ 1 ક્લિયર 0 ઇઝ લેસ ગ્રેટર ધેન માઇનસ 1 ઓફકોર્સ તો એવા કેસમાં શું લખવાનું છે તમારે કે t ઓફ n ઇક્વલ ટુ થીટા ઓફ n રેઝ ટુ લોગ b a અને પાછું છે લોગ p પ્લસ 1 n તો કે ભાઈ આમાં તમારે કંઈ વિચારવાનું નથી જે ફોર્મ્યુલા છે એ તો ફોર્મ્યુલા છે જ ખાલી તમારે હવે અંદર વેલ્યુ પુટ કરવાની છે તો કે થીટા ઓફ n રેઝ ટુ લોગ b તો કે b મારો છે 2 a મારો છે 4 પ્લસ એની બાજુમાં લોગ p p એ તમારું 0 એટલે કે 0 પ્લસ 1 n તો આને ફાઇનલાઇઝ કરો તો આની વેલ્યુ થશે 2 એટલે કે થીટા ઓફ n સ્ક્વેર 0 પ્લસ 1 એટલે 1 એટલે કે લોગ n તો આન્સર શું મળ્યો મને તો કે થીટા ઓફ n લોગ n ક્લિયર ઇઝી છે આઈ હોપ કે તમને હવે 50% તો ખબર પડી ગઈ હશે કે ભાઈ કરવાનું શું છે તમારે કંઈ કરવાનું નથી આ જે ઇક્વેશન આપેલું હોય તમને આ ઇક્વેશનને તો આપણા જે મેઇન ઇક્વેશન જોડે કમ્પેર કરાવવાનું એના ઉપરથી તમને a b k અને p મળશે તો આ વેલ્યુ ઉપરથી તમારે a અને b રેઝ ટુ k ની વેલ્યુ મૂકવાની અને ચેક કરવાનું કે લેસ ધેન છે ઇક્વલ છે કે ગ્રેટર છે જે પ્રમાણેનું હોય એ પ્રમાણે 1 2 અથવા 3 ત્રણમાંથી એક સ્ટેપ લાગુ પડશે અગર જો સેકન્ડ અને થર્ડ ફોર્મ્યુલા હશે તો તમારે ધેન p ની વેલ્યુ ચેક કરવાની અકોર્ડિંગ ટુ ધેટ અને એ p ના વેલ્યુ પ્રમાણે તમારે જે બી ફોર્મ્યુલા આવતી હોય એ પ્રમાણે આન્સર મૂકી દેવાનો અને પછી a b k અને p ની વેલ્યુ લખી દેવાની ધેન નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ કે
टी ऑफ एन इक्वल टू एन बाय टू प्लस एन स्क्वेर। तो वीडियो पॉज कर जाते प्रेक्टिस् करो, अगर नहीं थत तो हूँ मारी जोड़े प्रेक्टिस् करो। तो आमा सौथी पहला शू है तो कि ए इक्वल टू तो कि अँ कई नहीं आप कई ना आप मतलब के वन। बी इक्वल टू तो कि एन बाय टू तो कि आ डिनोमीटर में टू है तो बी इक्वल टू टू। देन के इक्वल टू तो कि के शू होत तमरु एन नी पावर तो कि टू। पी तो कि लॉग नी पावर पी तो है नहीं तो जीरो। कम्पेर शू करवानो छे तो कि ए अने बी रेस टू के एनी वेल्यू मारी छे वन, बी रेस टू के नी वेल्यू छे टू रेस टू टू एटले के वन एंड फोर। तो कि वन लेस देन फोर तो ए लेस देन बी रेस टू के। तो ए लेस देन बी रेस टू के शू छे तो कि मारी थर्ड वा छे। हवे मारे शू चेक करवानुं कि पी नी वेल्यू ग्रेटर छे अथवा इक्वल छे। तो कि हा फर्स्ट वन छे तो एनी फॉर्म्युला शू छे तो कि टी ऑफ एन इक्वल टू थीटा ऑफ एन रेस टू के लॉग पी एन। आनो मतलब के थीटा ऑफ एन रेस टू के नी वेल्यू तो कि टू अने अहीं तो पी नी वेल्यू जीरो छे एटले एन स्क्वेर। तो फाइनली आनो आंसर मने मळशे कि टी ऑफ एन इक्वल टू थीटा ऑफ एन स्क्वेर। आई होप के तमने मारी जोड़े पण प्रेक्टिस करवामां वांधो नहीं आव्यो होय अने तमने सेम टू सेम आंसर आई गयो हशे। तो हवे नेक्स्ट एक्जाम्पल छे ए आपणे जोई। तो ज्यारे मैं आ मास्टर मेथड शीखवाड़ाने शुरुआत करी त्यारे शुं कीधेलुं के आ ए बी अने के नी वेल्यू पण ध्यान राखवानी छे। अत्यारना दरेक एक्जाम्पलमां आनी वेल्यू आवी हती बट लेट सी हियर के अहीं एनी वेल्यूमां तमने आ अहीं जे वेल्यू छे ई आपेली छे। एनो मतलब के આપણા માટે સપોઝ હું આવું લખું કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ, તો આ એક્સ શું છે તો કે એક્સ એકચ્યુઅલી મારો વેરિયેબલ છે। એનો મતલબ કે હું એફની અંદર સપોઝ ફોર મૂકું તો આ વેલ્યુ અહીંયા આવશે ફોર। તો આ જે એ બી અને કે છે એ મારા કોન્સ્ટન્ટ છે, એનો મતલબ કે આ એની જગ્યાએ કોઈ વેરિયેબલ હોવો જોઈએ નહીં। આપણું આ ફંક્શન છે ઈ એમાં વેરિયેબલ શું છે તો કે વેરિયેબલ છે એમાં એન। તો આ ટુની પાવરમાં પણ વેરિયેબલ છે મતલબ કે આ ટુ મારો કોન્સ્ટન્ટ નથી। તો આવું જો અગર પૂછાય કે ટી ઓફ એટલે એક મિનિટ ક્લિયર કરી દો, લેટ મી ક્લિયર ઇટ, કે ટી ઓફ એન ઇક્વલ ટુ ટુ રેસ ટુ એન ટી ઓફ એન બાય ટુ પ્લસ એન રેસ ટુ એન। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ એ તમારો છે એ કોન્સ્ટન્ટ નથી। તો સિમ્પલી લખી દેવાનું છે કે આ વસ્તુ માસ્ટર મેથડથી સોલ્વ થશે નહીં, અથવા તો લખી દેવાનું કે વી કેન નોટ એપ્લાય માસ્ટર મેથડ, ક્લિયર? તો આવું એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો ખાસ ધ્યાન રાખવાનું, સીધું સોલ્વ કરવા બેસી નહીં જવાનું। પહેલાં શું ચેક કરવાનું તમારે કે એ બી અને કે ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, પ્લસ આ ફોર્મ્યુલા ફૂલફિલ થાય છે કે નહીં। સેકન્ડ એક્ઝામ્પલ જુઓ તો એમાં આ 0.5 કોન્સ્ટન્ટ વેલ્યુ છે, બટ 0.5 એ શું છે તમારું એ। હવે એની કન્ડિશન જુઓ તો એની કન્ડિશન શું લખેલી છે કે એક અથવા એકથી મોટી હોવી જોઈએ। તો આ 0.5 એકથી મોટું નથી, તો અગેઇન આમાં પણ માસ્ટર મેથડ એપ્લાય કરી શકશી નહીં, ક્લિયર? શું કામ નથી થતી તો કે તમારી એની વેલ્યુ 0.5 છે જે એક કરતાં મોટી નથી। તો અગેઇન આવું પૂછાય એક્ઝામમાં તો આમાં લખી દેવાનું કે આમાં પણ માસ્ટર મેથડ એપ્લાય થઈ શકે નહીં। નેક્સ્ટ વન જોઈ તો કે આમાં તમારી પાસે શું છે તો કે એ ઇક્વલ ટુ 64, બી ઇક્વલ ટુ 8, ધેન તમારે થર્ડ વસ્તુ શું જોવાની છે તો કે કે ઇક્વલ ટુ એનની પાવર 2 અને પી લોગની પાવર, કંઈ ન હોય તો લોગની પાવર 1, પી ઇક્વલ ટુ 1। તો કે આ પ્રોબ્લેમ પણ સોલ્વ કરવા નહીં બેસી જવાનું, રીઝન કે આપણી પાસે શું છે અહીંયા યુ કેન સી હિયર ઇટ્સ અ પ્લસ અને અહીંયા શું છે આ માઇનસ। તો ઘણા લોકો આ આટલું તમને સેટિસ્ફાય મળે તો આ પ્રમાણે સોલ્વ કરવા બેસી જશે કે એ અને બી રેસ ટુ કે, તો કે એ છે 64, બી છે 8 રેસ ટુ ટુ 64 ઇક્વલ, તો એ ઇક્વલ ટુ બી રેસ ટુ કે। તો સેકન્ડ ફોર્મ્યુલા પ્રમાણે આમાંથી જોશે પી ઇક્વલ ટુ 1, તો p ઇક્વલ ટુ 1 એટલે આ ફોર્મ્યુલા પ્રમાણે એ પ્રોબ્લેમ સોલ્વ કરશે
જે આન્સર આવશે ખોટો આવશે. રીઝન કે તમારે અહીંયા પ્લસ છે ને આ ફોર્મ્યુલા આપેલું માઇનસ, તો અગેઇન આ મેથડમાં પણ માસ્ટર થિયરમ એપ્લાય થશે નહીં. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ખબર પડી ગઈ હશે. ફોર્મ્યુલા ફરીથી એક વખત રિવિઝન કરી દે કે ફોર્મ્યુલામાં તમારે કોની જોડે કમ્પેર કરવાનું છે, તો કે આ એક યાદ રાખો કે ટી ઓફ એન ઇક્વલ ટુ એ ટી એન બાય બી પ્લસ થીટા ઓફ એન રેસ ટુ કે લોગ એન પાવર પી. એની વેલ્યુ એકથી મોટી હોવી જોઈએ, બીની વેલ્યુ એકથી મોટી હોવી જોઈએ, કેની વેલ્યુ ઝીરોથી મોટી હોવી જોઈએ અને પી કોઈ પણ રિયલ નંબર હોઈ શકે. તો એમાં ત્રણ મેઇન કેસ છે કે એની વેલ્યુ એ બી રેસ ટુ કે આપણે કમ્પેર કરાવી છે. તો આ સ્ટેટમેન્ટ પણ હવે તમે યાદ રહી ગયું હશે કે એ અને બી રેસ ટુ કે એક વખત છે ગ્રેટર, એક વખત છે ઇક્વલ ને એક વખત છે લેસ દેન. તો આ ત્રણ પહેલાં સ્ટેપ પણ યાદ રહી ગયા. હું તમને ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખવાની એ શીખવાડું છું. દેન પી ઓફ એન બધી જગ્યાએ છે, ઇક્વલ ટુ થીટા બધી જગ્યાએ છે એક વખતને બાદ કરતાં, અને એન રેસ ટુ બી આ વસ્તુ પણ બધે કોમન છે. યુ કેન સી હિયર આ એકને બાદ કરતાં. તો હવે તમારે શું કરવાનું છે કે પીની વેલ્યુ માઇનસ વનથી વધારે હોય તો લોગ પી પ્લસ વન, માઇનસ વન હોય તો લોગ લોગ એન, અને માઇનસ વનથી નાની હોય તો એ વસ્તુ લખવાની જ નથી. અને અગેન અહીંયા એન રેસ ટુ કે લોગ પી, અને અહીંયા ઓર્ડર ઓફ અથવા બીગો ઓફ એન રેસ ટુ કે. અગર જો આટલી ફોર્મ્યુલા તમને યાદ રહી જાય છે તો તમે માસ્ટર મેથડ આરામથી સોલ્વ કરી શકો છો. મિડ ચેમમાં ચાર માર્ક્સમાં પૂછાશે, એ જીટીયુમાં પણ 4 લઈને 7 માર્ક્સમાં પૂછાશે. આ જો આજના લેક્ચરમાં તમને ખબર પડી ગઈ હોય તો પ્લીઝ આ લેક્ચરને લાઈક કરજો. બહુ મહેનતથી આ વસ્તુ લખવામાં આવી છે, બહુ બધા રિસર્ચ કરીને આ ફોર્મ્યુલા ફાઇનલાઇઝ કરવામાં આવી છે. 3-4 રેફરન્સ બુક અને 3-4 ટેક્સ્ટ બુક્સનો યુઝ કરીને ફાઇનલી એવા કન્ક્લુઝન ઉપર આવેલા છીએ અમે કે આ મેથડ તમને ફાવશે. જો તમને લેક્ચરમાં મજા આવી છે તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને બી શેર કરો, અને જો ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છો અથવા સબસ્ક્રાઈબ નથી કરેલું તો આઈ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરો. જલ્દી જ આના પછીના લેક્ચરમાં મળશું, જ્યાં આપણે માસ્ટર મેથડના અલગ અલગ બીજા એક્ઝામ્પલ સોલ્વ કરશું. દેન આપણે આ જ્યારે બી માસ્ટર મેથડ કમ્પ્લીટ થશે પછી આપણે એનું એસાઇનમેન્ટ આપશું. તો આ પ્લીઝ અને પ્રેક્ટિસ કરજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, તમારું પણ ધ્યાન રાખજો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખજો. જલ્દી મળશું આપણે આના અપકમિંગ લેક્ચર્સમાં. ત્યાં સુધી આવજો.